ઘણા વર્ષો સુધી આવા સ્લોગન્સ મૂકતા હતા, એક વખત એમણે એવું મૂક્યું હતું, અમદાવાદીઓ મરશો. અને એક મહિના સુધી અમદાવાદીઓ મરશો આ બધાએ વાંચ્યું, પણ કઈ રીતે? એક મહિના પછી જવાબ આપશે, પ્રદૂષણ તમને મારશે. તો આ ધારા છે એ સમાજના સાંપ્રત પ્રશ્નો છે, એ પ્રશ્નોના ઉકેલ માટે એક નવી જ દિશા આપશે, અને વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે લાંબા લેક્ચરને બદલે નાની નાની વાતોથી એ લોકોને જોડી શકાશે. યસ, બહુ બહુ સાચી વાત છે. જાને એક ફોન આવી રહ્યો છે રાજકોટથી, આપણે એમને સાંભળીએ. હાજી, લાઈન આપશો? હાજી સર. હવે આપનો પ્રોગ્રામ અત્યારે અમે લાઈવ જોઈએ જ રહ્યા છીએ. જી, ગઈકાલે પણ જોયો હતો, બહુ મજા આવે છે અત્યારે હાલ. અને ખાસ એ વાત કરવાની જી કે જે તમે અહીંયા અત્યારે આર્ટ સ્ટિક જે એપ્ટિટ્યુડ જે વાત કરી રહ્યા છો સ્ટુડન્ટમાં ડેવલપ કરવાની, અને સાથે સાથે થોડીક જોબ ઓરિએન્ટેડ વાત થાય, તો એમાં ખાસ કરીને અત્યારે કાર્ટુનિસ્ટ તરીકેની જબરી ડિમાન્ડ છે દરેક જગ્યાએ. જી, અને એઝ વેલ એઝ તમે મેડમે જે વાત કરી કે બાઇન્ડિંગ આપણે સારું કરાવી શકીએ, તો બુક બાઇન્ડિંગ નો જે બિઝનેસ છે, જોબ વર્ક છે, પણ એને થોડું આર્ટિસ્ટિક બુક બાઇન્ડિંગ નો જોબ વર્ક દ્વારા એને ડેવલપ કરવામાં આવે, તો પણ ઘર બેઠા ખાસ કરીને મહિલાઓ એટલે જે આપણી સ્ટુડન્ટ હોય છે તે, અને એમાં એ હોમ સાયન્સ જેવી બ્રાન્ચીસ હોય તો એ લોકો ખૂબ સારી રીતે ડેવલપ કરી શકે. થોડું ફોકસ કરીને, અને જો ગુજરાત લેવલે તમે બધી જ કોલેજ ભેગી કરી અને એક નાનું એક્ઝિબિશન કાર્ટૂન માટે, તો એ કાર્ટૂનની એક બેસ્ટ ટેલેન્ટ પણ બહાર આવી શકે. કારણ કે કાર્ટૂન એ ફક્ત એમ કે એક મજાકમાં મેસેજ આપવાની વાત નથી, પણ ઇટ્સ અ ગ્રેટ બિઝનેસ ઓફ આર્ટ. જેમાં ડાયમેન્શન, જે એનોટોમી જે તમારે મેન્ટેન કરવાની છે બોડીની આખે આખી, કે જેમાં ખરેખર જોતા જ માણસને મજા આવે, અને પછી એને મેસેજ વાંચવાનું મન થાય જ, અને સાયકોલોજીકલી એ મેસેજ જ પછી છે ને મગજ ઉપર બરાબર સવાર થાય છે. તો આ ખરેખર કરવા જેવું કાર્ય છે, અને હું આશા રાખું કે બાયસેક દ્વારા એમ કે ક્યાંક એને ઇનિશિયેટિવ લેવામાં આવે, અને કોલેજોને પણ આ કંઈક ઇનિશિયેટિવ કહેવામાં આવે કે અમુક તારીખે તમે આ પ્રકારની એક ક્લસ્ટર લેવલે કોમ્પિટિશન ગોઠવો, અને છેલ્લે સ્ટેટ લેવલે કંઈક કોમ્પિટિશન ગોઠવો, તો સરસ ટેલેન્ટ બહાર આવે. સર, આપનો પરિચય આપજો, આપનો પરિચય આપજો. ખાસ કરીને ન્યૂઝપેપર, ગુજરાતી મેગેઝિન, આપણે સ્પીડ ઓફ ધેમ. આપનો પરિચય આપજો સર. હા, મારો પરિચય, અચ્છા, હું ડોક્ટર ચેતન ઠાકર. અચ્છા, અને ફિઝિક્સ માં મેં ડોક્ટરેટ કર્યું છે. ક્યા વાત હૈ, ફિઝિક્સ નો માણસ કેરિકેચર અને બહુ સરસ. ફાઇન આર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટી ને પણ હું એટલી સારી રીતે જીવું છું. ચોક્કસ. કારણ કે સર, અમારી કોલેજ લેવલે બીજો એક કોલ પણ આવી જ રહ્યો છે. ઠાકરજી, 100% આપણે રૂબરૂ મળશું જ તે, અને વધારે પ્રતિભાવ પણ આપણા મેળવશું. પણ ઠાકર સાહેબ, આપે બહુ જ સરસ વાત મૂકી છે. જ્યારે તમે બાઇન્ડિંગ અને કેરિકેચર્સની કલાને વિકસાવવાની વાત કરી છે, અને સાથે સાથે તાલીમની વાત કરી છે, તો આ તાલીમની અંદર એક વાત હું મૂકવા માગું છું કે અભિલેખાગાર, જેને આપણે પહેલાં દફતર ભંડારના નામે ઓળખતા હતા, આપણી પાસે સંવર્ધિત લાઇબ્રેરી છે, ઘણા બધા પુસ્તકો છે, અને એની જાળવણીનો બહુ મોટો પ્રશ્ન હોય છે. તો એ લોકો પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ શીખવાડે છે. તમે રાજકોટ જેવા મહાનગરમાં રહો છો ત્યારે ત્યાંના સ્થાનિક દફતર ભંડારના અધિકારીનો સંપર્ક સાધો, તો એ વિદ્યાર્થીઓને તાલીમ પણ આપે છે, અને સાથે સાથે કાર્ટૂનની કલા સાથે જે સંકળાયેલા હોય એ લોકોનો પણ તમે વર્કશોપ કરી શકો, એ લોકોને તજજ્ઞ તરીકે બોલાવીને પણ કરી શકો છો. ગાંધીનગર લેવલેથી કે બાયસેક દ્વારા આવા પ્રોગ્રામ્સ તો યોજાશે જ, પણ સાથે સાથે એક વ્યક્તિ તરીકે જ્યારે તમને આમાં રસ છે, તો તમે પણ ઇનિશિયેટિવ લઈને કામ કરી જ શકો છો. આના માટે ખુલ્લી તક આપને છે, અને સપ્તધારા છે જ, એટલા માટે કે એની અંદર આપણે જાતે કંઈક કરતા થઈએ. અહીંયાથી અથવા પરિપત્ર દ્વારા જે કંઈ વાતો મૂકવામાં આવી છે, અમે વારંવાર કહીએ છીએ કે આ બહુ જ ન્યૂનતમ છે, એટલે ઓછામાં ઓછું આમ થઈ શકે એની વાત છે, પણ વધુમાં વધુ જેમ આપણે કહ્યું કે આને રોજગારમાં પણ પરિવર્તિત કરી શકાય, એ હજુ એનાથી પણ આગળ વધીને ઘણું બધું થઈ શકે. અને જ્યાં સુધી સ્પર્ધા યોજવાનો પ્રશ્ન છે, તો ચોક્કસ આ વર્ષના અંતમાં રાજ્યકક્ષાએ એ સ્પર્ધાનું આયોજન થશે જ, અને એનું આનું આયોજન પણ ચાલી રહ્યું છે, પહેલાં આપના ડિસ્ટ્રિક્ટ લેવલે, અને ત્યાંથી આગળ વધીને રાજ્યકક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ અને રાજ્યકક્ષાએ એમ ત્રણ વિભાગમાં આ સ્પર્ધાનું આયોજન થશે. મોટું એક્ઝિબિશન રાજ્યકક્ષાએ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. ઠક્કર સાહેબ, આશા રાખીએ છીએ કે તમારા પ્રશ્નનો જવાબ અને આપને મળી ગયો છે, અને આપનું ખરેખર બહુ જ સ્વર્ણિમ સૂચન હતું. અત્યારે જૂનાગઢ પરથી એક ફોન આવી રહ્યો છે, જૂનાગઢ જિલ્લામાંથી, આપણે એમને સાંભળીએ. હલો, હલો,
હાજી બોલો સર. હલો. હાજી બોલો. હું જુનાગઢ કોલેજમાંથી પ્રોફેસર ચોટલિયા બોલું છું. ચોટલિયા સાહેબ, તમારા ટીવીનો અવાજ જરા ધીમો કરી દો અને જેથી આપણે વાતચીત સરળતા રહે વાતચીતમાં. જી સાહેબ. હાજી બોલો. સાહેબે જે વાત કરી કે જુનાગઢમાં ગિરનારની તળેટીમાં જઈને આવો કોઈ કાર્યક્રમ રાખી શકાય, અમે આવો એક કાર્યક્રમ રાખેલો, એક સ્પર્ધા રાખેલી કે જેમાં વિદ્યાર્થીઓ આવા કુદરતી વાતાવરણ વચ્ચે આવે અને એને પોતાના જેવા રંગો વિખેરવા હોય એવા, એ કોઈ વિષય પણ નહોતો આપેલો, પણ અમે જે મુશ્કેલી અનુભવી કે માત્ર 6-7 વિદ્યાર્થીઓએ જ એમાં ભાગીદારી નોંધાવેલી. એટલે મારો પ્રશ્ન સંગીતાબેનને છે, આમ તો એમને લાલ ડ્રેસ પહેર્યો છે એટલે બીક લાગે છે પૂછતા, પણ છતાં એ પ્રશ્ન પૂછું છું કે વિદ્યાર્થીઓમાં આવું ઇનિશિયેશન લાવવા માટે, એને ઓરિયન્ટ કરવા માટે, અને વિદ્યાર્થીઓ જે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન ધરાવે છે કે અમુક કામ પોતાનાથી ન થઈ શકે, ચોકઠામાં જે ફિટ થઈ ગયા છે ને બહાર નથી આવી શકતા, તો એના માટે કેવો પ્રયત્ન કરી શકાય કે આવા કેટલાક કલાકારો આપણે બહાર આવે અને આપણને મદદ કરે અને આપણે એમને બહાર લાવી શકીએ. તમારે જો ખૂબ ટૂંકા સમયમાં આ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં સાંકળવા હોય તો એક બહુ જ સરળ તમને ઉપાય કહી દઉં. સૌથી પહેલાં તો ત્યાં આગળ ફાઇન આર્ટ્સ કોલેજ છે સૌરાષ્ટ્રમાં, ત્યાંના સેન્ટરમાં ફાઇન આર્ટ્સ કોલેજ છે. બાળક બાળક પાસેથી વધારે જલ્દી શીખે છે. આપણા અધ્યાપકોમાં કેટલાકમાં આ રુચિ હશે, કેટલાકમાં નહીં હોય, આવું બની શકે, પરંતુ ફાઇન આર્ટ્સ કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને તમે એક નાના વર્કશોપનું આયોજન કરો. તમે વિદ્યાર્થીઓને તળેટીમાં લઈ ગયા હતા, એ બહુ જ સરસ પ્રયત્ન કર્યો તમે, બહુ જ સરસ એ વાત કરી. બાળક બાળકની પાસેથી શીખે છે. પોતાનો જ મિત્ર જો આવી કોઈ પ્રવૃત્તિ કરતો હોય તો એને તરત એ પણ પેન્સિલ પકડશે હાથમાં. તો ફાઇન આર્ટ્સ કોલેજના એવા વિદ્યાર્થીઓ અથવા તો જે વિદ્યાર્થીઓ બહુ સરસ ડ્રોઈંગ કરે છે, તો એ વિદ્યાર્થીઓને તમે સહેજ વધારે સત્તા આપી દો, એને એક્સપર્ટ્સ બનાવી દો. એક વીક માટેનો વર્કશોપ તમે આયોજન કરી દો અને બીજા વિદ્યાર્થીઓ જેને આ શીખવું છે એને એના સ્ટુડન્ટ્સ બનાવી દો, તો એક સેટિસ્ફેક્શન વિદ્યાર્થીને મળશે જે બહુ સારી નિપુણતા ધરાવે છે, અને જે વિદ્યાર્થી પોતાના મિત્ર પાસેથી શીખે છે તો એને વધારે પ્રવૃત્તિમાં રસ જાગશે. એક સ્પર્ધાનું આયોજન કરીએ તો બીજા કરતાં સારા દેખાવાની જે મનોવૃત્તિ અત્યારે યુથમાં વધારે જોવા મળે છે, તો એ સ્પર્ધાના આયોજનના કારણે પણ વિદ્યાર્થી બહુ ઝડપથી આ પ્રવૃત્તિમાં વળી જશે. બિલકુલ સાચી વાત છે સંગીતાબેનની. ચોટલિયા સાહેબ, અપેક્ષા રાખું કે આપને આપના પ્રશ્નનો જવાબ બીજો હું સહેજ વધારે ક્લિયર કરું બાબતને કે કેટલાક વિદ્યાર્થીઓ રસ નથી લેતા એવું એમણે કહ્યું છે. તો જે વિદ્યાર્થીઓ રસ નથી લેતા એમને તમે પ્રોપર જૂનાગઢના છો એટલે ખાસ કહીશ કે ત્યાં આગળ જે ભરત ગૂંથણની કલા છે, ત્યાંના જે ડ્રેસિંગમાં બિલકુલ આર્ટિસ્ટિક સેન્સ છે, તો એ વિદ્યાર્થીઓને એવી હળવી એક્સરસાઇઝ આપો કે એવી હળવી પ્રવૃત્તિ આપો કે જેથી એ વિદ્યાર્થી એમાં. બીજું સંગીતાબેન, એવું પણ છે કે એ કદાચ આમાં રસ નથી લેતા તો સેમાં રસ લે છે, એક અધ્યાપક તરીકે પહેલા એ પણ જાણો. બિલકુલ. અને 7 જણા છે તમારી પાસે તો સારું છે કે 7 જણા પણ છે. ઘણા બધા મિત્રો તો એવું કહે છે કે 1-2 જણા જ આવ્યા છે. નારાયણભાઈ દેસાઈની 75મી ગાંધીકથા ગાંધીનગરમાં ચાલી રહી છે મિત્રો. પહેલો દિવસ હોય જે નગરમાં કથા હોય ત્યાં પહેલે દિવસે 50 શ્રોતા જ માંડ હોય છે, અને છેલ્લા દિવસે નહીં બીજા જ દિવસથી હોલ ચિક્કાર હોય છે મિત્રો. એટલે આ બધા સનાતન પ્રશ્નો છે અને આ પ્રશ્નોના ઉકેલ પણ છે. તમે એક જ કામ કરો ને, જૂનાગઢની તમામ કોલેજોનું મોનિટરિંગ તમે કરો, મેન્ટરિંગ તમે કરો, એ બધાને એકત્ર કરો અને તારે જમીન પિક્ચર તમે જોયું જ હશે એ પ્રમાણે બધા જ સહભાગી બનીને ચિત્ર દોરે, તો જેને જેવું આવડે એવું કોરું મૂકવાની પણ છૂટ છે, આપોઆપ તમને કલાકારો મળી રહેશે મિત્રો. ચોટલિયા સાહેબ, તેમ છતાં તમારું સૂચન ખૂબ જ સારું છે અને તમે જે વાત મૂકી એ પણ તદ્દન યોગ્ય છે, કારણ કે આવા પ્રશ્નો તંત્રમાં રહીને આપણે જ્યારે કામ કરીએ છીએ અધ્યાપક તરીકે ત્યારે અમને પણ સતાવતા હોય છે. તમે જે ધ્યાન દોર્યું એ બદલ આપનો આભાર. થેન્ક યુ. જી.
અને પેલી એક બહુ જ જૂની પંક્તિઓ યાદ આવી ગઈ આ વાત સાંભળીને, કે મેં અકેલા હી ચલા થા મંજિલે જાને બગે, લોક સાથ આતે ગયે કારવા બનતા ગયા. એક વિદ્યાર્થી હોય એક ધારામાં તો પણ એ એકમાંથી 100 થશે. સાચી આશા સાથે આપણે કામ કરીએ, એટલે પ્રોત્સાહન આપતા રહીએ. અને જેમ તારે જમીન પેની વાત કરી જાય સાહેબ, એક સ્પર્ધાનું આયોજન કરીએ કે જેમાં આચાર્યથી લઈને પ્યુન સુધી, ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે મળીને કોઈક મોટી પ્રવૃત્તિનું આયોજન કરીએ કે જેમાં બધા જ ચિત્રો દોરે. કોઈ સ્પર્ધા નહીં, કોઈને ઈનામ નથી આપવું, પણ બસ પોતાના આનંદ માટે, નિજાનંદ માટે પણ ચિત્ર નું કામ કરીએ. અને સાથે સાથે વિદ્યાર્થીઓને લઈને અનેક પ્રવૃત્તિમાં, અને ખાલી પીછી પકડાવી દઈએ અને રંગ આપી દઈએ, અને એક ક્લાસને એમ કહીએ કે આ જે વોલ છે આપણી કોલેજની, આ વોલને તમારે રંગી નાખવાની છે, તમને મન ફાવે એ કલરથી રંગો, અને ત્યાં તમે તમે જુઓ કે તમને કેવા પરિણામો મળે છે. તો વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમાં સાંકળવાના અનેકવિધ રસ્તાઓ છે, અને દરેક કલા એ ચોક્કસ વ્યક્તિના અને વિદ્યાર્થીના જીવન પર અસર કરતી જ હોય છે, એ સત્ય છે. બેન વન મનોવિજ્ઞાનના છે, તો અને એમણે શરૂઆતમાં જે વાત કરેલી કે અર્ધજાગૃત મનની કેટલીક શક્તિઓ વિશેની વાત કરેલી, એ અત્યારે તો સમયનો અભાવ છે એટલે એના વિશે વાત નહીં કરી શકીએ, પણ પરમ દિવસે સપ્તધારાના નાટ્યધારાના વ્યાખ્યાનમાં બધી જ ધારાઓનો સમન્વય સંગમ થતો એવી આ એક ધારા નાટ્યધારા, એની અંદર ચોક્કસ આ વાતને વણી લેવાનો પ્રયત્ન કરીશું કે અર્ધજાગૃત મનની શક્તિઓ, ઈચ્છા શક્તિઓ શું કમાલ કરી શકે છે. થોડું મનોવિજ્ઞાન, થોડીક કલા, અને આપણે બધા ભેગા મળી અને એ વાતો શેર કરીશું. અપેક્ષા રાખીએ છીએ કે આપ આ કાર્યક્રમને માણી રહ્યા છો. આપને કેટલીક વિગતો જે આપની જાણમાં નહીં હોય અથવા ખૂટતી હશે એવી અહીંયાથી અમે આપને પીરસવામાં કદાચ સફળ થઈશું એવી અપેક્ષા પણ રાખીએ છીએ. અને આપના સૂચનો હંમેશા આવકાર્ય છે, આપનું માર્ગદર્શન, આપ આ સિવાય પણ આપ કંઈ પણ સૂચવવા માંગતા હો તો એ પણ હંમેશા આવકાર્ય છે. આપ આપના સૂચનો અમને મોકલી શકો છો. ઈમેલ એડ્રેસ આપની પાસે છે, વારંવાર અહીંયાથી પ્રસારિત થયું છે, kamaljoshi.higher-education@gmail.com. એની પર આપ આપના સૂચનો, આપના અભિપ્રાયો, આપને આ કાર્યક્રમ કેવો લાગે છે, હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી આજે આયોજન થયું છે એના વિશે આપના અભિપ્રાયો કેવા છે, એ પણ આપ મેલ કરી શકો છો ટુ ધ કમિશનર હાયર એજ્યુકેશન કરી, અને આપને પત્ર લખવા વિનંતી, અને આપ એની પર ઇમેલ કરી દો. આ સાથે આપની કોલેજમાં કોઈ વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરી હોય કોઈ ચોક્કસ પ્રકારની, અથવા કોઈ અધ્યાપકશ્રીઓએ સિદ્ધિ હાંસલ કરેલી હોય, કોઈક સરસ મજાનું કામ કર્યું હોય નગર માટે, સોસાયટી માટે, સમાજ માટે, અથવા સાહિત્યની અંદર એમનું કોઈ પ્રદાન હોય, કલાની અંદર કોઈ એમનું પ્રદાન હોય, અથવા રિસર્ચની અંદર કંઈક નવું કર્યું હોય, તો એની વિગતો આપ આ ઈમેલ પર મોકલી આપો. અહીંયા એમને અમે બોલાવીશું, નિમંત્રણ આપીશું, એમની સિદ્ધિઓને બિરદાવીશું, એમને સર્ટિફિકેટ પણ કમિશનરશ્રીના હાથે મળશે, એવું પણ આયોજન થઈ રહ્યું છે. તો આપની માહિતીઓ અમને પહોંચાડતા રહો અને જોતા રહો બાયસેક. આભાર.